डीसा शहर में छेल्ला 6 वर्षथी चाली रहेली भूगर्भ गटरनी कामगीरी हजू पण पूरी थई नथी अने तेना लीधे लोकोनी मुश्किलीओ वधी गई छे। त्यारे डीसा शहेरनी आशापुरा सोसायटीनी महिलाओए भूगर्भ गटरनी कामगीरीने लई खोदवामां आवेला खाड़ाओनुं जल्दीथी समारकाम करवामां नहीं आवे तो उपवास पर उतरवानी चीमकी उच्चारी छे। ડીસાના નગરપાલિકાના વોર્ડ નંબર 5માં આવેલી આશાપુરા સોસાયટીમાં અત્યારે શરૂ થયેલા ભૂગર્ભ ગટર યોજનાના કામને લઈ સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। ભૂગર્ભ ગટર યોજનાના કામકાજને લઈ અત્યારે આ વિસ્તારના તમામ માર્ગોને તોડી દેવામાં આવ્યા છે અને તેના લીધે અહીં પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જવાના લીધે સ્થાનિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અહીં ખોદવામાં આવેલા ખાડામાં કેટલાય રાહદારીઓ પડી ચૂક્યા છે, ત્યારે આ વિસ્તારના લોકોએ આ ખાડા પૂરવા માટે ડીસા નગરપાલિકાને ચીમકી આપી છે કે જો ટૂંક સમયમાં ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આગામી સમયમાં આ વિસ્તારની મહિલાઓ દ્વારા ઉપવાસ પર ઉતરવાની ફરજ પડશે। આશાપુરા સોસાયટી ભાગ 2માં કામ ચાલે છે પણ હજી એ કામ પૂરું નહીં કર્યું અને ખાડા ખોદ્યા છે, બધે પાણી ભરાઈ ગયું છે અને અમે વરસાદ આવે એટલે ખૂબ જ હેરાન થઈ રહીએ છીએ। તો અમારે હવે શું કરવું? હવે નગરપાલિકા જલ્દી જેમ બને એમ ઝડપી કામ કરે તો વધારે સારું છે, કારણ કે કોઈ બીમાર હોય, કોઈને ડિલિવરી હોય તો કઈ રીતે બહાર જવું એ મોટો પ્રશ્ન છે। હવે જો નગરપાલિકા કાર્યવાહી નહીં કરે તો પછી અમારા સોસાયટીના બધી લેડીઝો અને જેન્ટ્સો ખૂબ કંટાળ્યા છે। આશાપુરી સોસાયટી ભાગ 2 કોલેજ રોડ ઉપર અમારા વિસ્તારમાં નગરપાલિકા સંચાલિત ભૂગર્ભ જળ યોજનાનું કામકાજ 15-20 દિવસ પહેલાં ચાલુ કરેલ છે, પણ વરસાદ થતો આ લોકોએ કામકાજ મોટા મોટા ખાડા ખોદી અને બંધ કરી દીધેલ છે। એના હિસાબે જે અમારે જૂના 20-25 વર્ષથી જે કૂવા કરેલા હતા એ કૂવા બેસી ગયા છે અને વધતા બીજું કે કોઈ નાના છોકરા હોય, મોટા હોય, બીમાર હોય તો હોસ્પિટલે જવા આવવા માટે કોઈ જઈ શકતું નથી। તે અને બીજું કે આ લોકોને અમે મજૂરીને એમ કહીએ કે તમે શાંતિથી આ જે ગટર ખોદ્યું, પણ એ લોકોનો જવાબ એવો છે કે તૂટી પણ જાય આવા લોકો અમને જવાબ આપે છે, એ લોકોનો કોઈ સંતોષકારક જવાબ નથી। વધતા આ લોકોનું કામકાજ પણ સંતોષકારક નથી અને આ વિસ્તારમાં અને આ સોસાયટીની અંદર લગભગ આજુબાજુ લગભગ દરેક જગ્યાએ રોડ થઈ ગયા છે, અત્યારે ગામડાઓમાં પણ રોડ અને ગટરની વ્યવસ્થા થઈ ગઈ, પણ અમારે આ જૂના ડીસાની અંદર કામકાજ દરેક મહેલામાં કામ થઈ ગયું છે, પણ આ ડીસા એક સિટી ગણાય છે, સારી સિટી ગણાય છે અને કોલેજ રોડ વિસ્તારમાં આશાપુરી ભાગ 2 એમાં કોઈ કામકાજ થઈ જ નથી। અમને આ વિસ્તારમાં રહેવું પણ આમ શરમ અનુભવાય છે કે કોઈ સંબંધી ગાડી લઈને આવે તો ગાડી પણ લઈને આવી શકતા નથી, નાના છોકરાઓ કે આબાલ વૃદ્ધ સૌ આ સોસાયટીની અંદર નીકળવું હોય તો પણ નીકળી શકતા નથી। તો નગરપાલિકા બને તે સુધી જેમ બને એમ જલ્દી જાગૃત થાય અને તમે દેખો અને નિરીક્ષણ કરો કે છેક સુધી આ જુદી નાના 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 ખાડા ક્યારે પડ્યા છે અને રોડ તો બને જ નથી, અને ક્યારે અમારે અહીંયા આવવું હોય તો રાત્રે તો મુશ્કેલી જ અનુભવાય છે। તો આ નગરપાલિકા જેમ બને એમ જલ્દી આ ગટર યોજનાનું કામકાજ પૂર્ણ કરે તો અમે શાંતિથી રહી શકીએ।